الله من قرأ الفاتحة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا اتقوا الله وكونوا مع الصادقين عزیزان محترم اپنی بحث امام سجاد علیہ الصلوۃ والسلام اوپر છે અને એમના વ્યક્તિત્વ એમની પર્સનાલિટી અને એમની કારકિર્દગી એટલે કે એમની એક્ટિવિટી વિશે આપણે વાત કરી રહ્યા છીએ. ઘણા બધા વિષય ઉપર આપણે અલ્હમ્દુલિલ્લાહ ચર્ચા કરી શક્યા અને આજે એક બીજા હવાલાથી ઇમામ અલૈહિસ્સલામની કારકિર્દગી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આપણે અગર જો ઇસ્લામિક સાહિત્ય અને ઇતિહાસનું વાંચન કરીએ ને તો આપણને જાણવા મળશે કે આપણા ચોથા ઇમામનો જમાનો એક ટર્નિંગ પોઈન્ટ છે. એટલે કે શું કહેવાનો મકસદ એ છે કે ઇમામનો જમાનો એવો છે કે જેમાં દુશ્મનોએ આગળ જે પહેલા કામ કર્યા છે એનું નુકસાન ચોથા ઇમામને ભોગવવું પડે છે. અને ઇમામ એવા નવેસરથી એક એકડો ઘૂંટે છે કે જેનો ફાયદો આગળ જતા બીજા ઇમામોના જમાનામાં પણ થવાનો છે, અથવા તો કહીએ કે કયામત સુધી બાકી રહેવાનો છે. પણ અહીંયા ઇમામનો જમાનો અગર જોવામાં આવે ને તો એક એવો જમાનો છે કે જેમાં ઇમામને આગલા જમાનામાં દુશ્મનોએ જે કાંટા વાવ્યા છે એ ઇમામને ચૂબી રહ્યા છે. માટે ઇમામનું કામ એક તો એ છે કે જૂના જમાનાના જે દુશ્મનોએ કાંટા વાવેલા છે એ કાંટાને ઇસ્લામની રાહથી દૂર કરવા અને એવા સરસ મજાના બીજ અહીંયા વાવી દેવા કે જેનો ફાયદો આગળ જતા નસીબ થાય. પરંતુ એમાં જોઈએ તો ઇમામના સાથીદારો અથવા ઇમામને સાથ દેવા વાળા બહુ ઓછા લોકો છે. એટલે કહેવામાં આવે છે કે ઇમામ જે છે યકો તન્હા રહી ગયા. જોકે બધા ઇમામના જમાનામાં આવું થતું આવ્યું, ઇમામ અલી અલૈહિસ્સલામ કંઈક વાત કરે છે એને સાથ આપવા વાળા ઓછા છે, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઇસ્તગાસા બલન કરે છે એને સાથ આપવા વાળું કોઈ નથી. એટલા માટે તો વિતરલ મૌતુર કહેવામાં આવે છે, એટલે કે એકલા રહી ગયા હોય અને એકલા રહી ગયેલાના દીકરા. આ ઇમામ હસન અલૈહિસ્સલામ સાથે પણ થયું કે માવિયા સામે લડાઈ કરવા માટે આવે છે, લશ્કર ભાગી જાય છે. તો અહીંયા આપણા ઇમામો જે છે એ એકલા રહી જતા હતા, સાથ દેવા વાળા ઓછા હતા. પરંતુ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ આ બધી વાતનો ખુલાસો કરે છે
અને એક જગ્યા ઉપર ફરમાવે છે કે આ દુનિયામાંથી બધા માણસો ચાલ્યા પણ જાય ને તો પણ હું ડરીશ નહીં, અગર જો મારા સાથે અલ્લાહના કલામ હોય, આ કુરાન અગર જો મારા સાથે હોય તો પછી મને કોઈની પરવા નથી કે બધા મારા સાથે હોય યા પછી બધા મારા વિરોધમાં હોય. એટલું બધું કુરાનનું મહત્વ ઇમામ સમજાવે છે. શું કામ ઇમામ આ બધું સમજાવવું પડે છે? કારણ કે આ કુરાન ઉપર એટલો જુલ્મ કર્યો કે ખુદ રસૂલે ખુદા એના જમાનામાં આયત નાઝિલ કરી કે ખુદાયા એ અરબે ઇત્તખઝુ હાઝલ કૌમે કુરાન મહજૂરા, કે આ કોમે જે છે કુરાનને તરછોડી નાખ્યું છે. આ જમાનામાં જ નહીં કે અત્યારે આપણે ફેશન છે કુરાન શું કામ આવે, તો કે ઇસ્તખારો જોવા માટે આવે, માહે રમઝાનમાં કુરાનની તિલાવત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે. પછી શું હોય તમે મને કહો, શા માટે ઉપયોગમાં લઈએ છીએ આપણે કુરાન? તો કે દુલ્હા ને દુલ્હન જયારે ઘરેથી નીકળતા હોય તો એને છાંયો કરવા માટે લઈએ, બરાબર છે ને? આ સિવાય કુરાનનો આપણે બીજો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ. બહુ બહુ તો મરહુમીનને બક્ષાવવા માટે સૂરે યાસીન પડી લઈએ, પરંતુ હકીકતમાં જોઈએ ને તો આ કુરાન એવું છે કે અગર જો કુરાન સાથે હોય તો પછી પરવા નથી કે કોઈ બીજા લોકો સાથ આપે કે બધા વિરોધમાં ઉભા રહે છે, કઈ ફેર નહીં પડે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામનો જમાનો એવો છે કે જ્યાં બધા માણસોએ ઇમામથી મોટું ફેરવી લીધું છે. કુરાનનું મહત્વ સમાજમાં એકદમ ચાલ્યું ગયું છે. જેવી રીતે અત્યારે કિતાબ વાંચવાના બદલે રીલ્સ ઉપર ધ્યાન દેવામાં આવે છે, એ જમાનામાં જે છે કુરાનની બદલે ગાયન અને શાયરી ઉપર ધ્યાન દેવામાં આવતું, કુરાન એકલું રહી ગયું. પણ ઇમામ કહે છે કે આ કુરાન બહુ મહત્વની કિતાબ છે, અગર જો એને સાથે રાખી લીધું તો પછી આપણે એકલા નથી, બલકે ખુદા આપણી સાથે છે, કારણ કે અલ્લાહના કલામ આપણાથી મુખાતબ થાય છે. અને એમ નથી કે આ ઓચિંતા કુરાન જે છે મૂકી દેવાયું અને શાયરીને એની જગ્યા ઉપર લઈ આવવામાં આવી, અથવા તો મ્યુઝિક અને નાચગાનને મદીનામાં વધારે ફેલાવો આપવામાં આવ્યો, આ આમનમ નથી થયું. બલકે જેવી રસૂલે ખુદાની આંખ મીચાવવાની હતી ત્યારથી આ કુરાનને તરછોડવાનું કામ શરૂ થઈ ગયું. પહેલા તો જોકે નારો તો એવો લગાવ્યો, હસબુના કિતાબ અલ્લાહ, અમને અલ્લાહની કિતાબ કાઢી છે. જયારે રસૂલે ખુદા આ દુનિયાથી રુખસત થઈ રહ્યા હતા ત્યારે કીધું કે લાવો હું એક વસ્તુ લખી દઉં કે જેથી મારા પછી તમે ગુમરાહ ના જાઓ. તો કોઈ કહે છે કે ના, હસબુના કિતાબ અલ્લાહ, અમને જે છે અલ્લાહની કિતાબ કાઢી છે અને અમને તમારા લખાણની જરૂર નથી. કુરાન ત્યાંથી તરછોડવાનું શરૂ. ખેર, રસૂલે ખુદાની વફાત થઈ ગઈ પછી ઇમામ અલી અલૈહિસ્સલામે કુરાન ઉપર બહુ સરસ મજાનું કામ કર્યું. કુરાન પછી એનો શાને નુઝુલ લખ્યો, કઈ આયત નો સમય પૂરો થઈ ગયો છે અને કઈ આયતની જગ્યાએ નવી નાઝિલ થઈ છે, બરાબર? એ બધું લખાણ, કઈ આયત મક્કામાં નાઝિલ થઈ, કઈ આયત મદીનામાં નાઝિલ થઈ, કઈ ક્યાં બનાવ અંગે નાઝિલ થઈ, આ બધું ઇમામ અલી અલૈહિસ્સલામે સાઈડમાં લખી નાખેલું હતું કે જ્યારે કુરાનની તિલાવત કરવા વાળાને સવાલ આવે કે આ આયત વિશે શું છે તો એ તરત જઈને જોઈ શકે. પણ ઇમામ અલી અલૈહિસ્સલામ જે કુરાન લઈને આવે છે એને રિજેક્ટ કરી નાખવામાં આવે છે કે ના, અમને આ કુરાનની જરૂર નથી. ઇમામ એ કુરાન લઈને ચાલ્યા જાય છે. હવે આ બધી વસ્તુ હું તમને એટલા માટે બયાન કરું છું કે એનો ઇફેક્ટ ચોથા ઇમામના જમાનામાં પડે છે. ખેર, માવિયા ઇબ્ને અબી સુફિયાનનો જમાનો આવ્યો કે જેમાં માવિયા ઇબ્ને અબી સુફિયાને એલાન કરી નાખ્યો કે કોઈ જે છે એ તફસીર બયાન ના કરે, ખાલી બધા તિલાવત કરે. કારણ કે અગર જો ઇન્સાન કુરાનને સમજશે તો હિદાયતની તલાશમાં આગળ વધશે, પરંતુ ઇન્સાન અગર જો ખાલી કુરાન પડે રાખે, એની તિલાવત કરે રાખે અને એને કંઈ સમજે નહીં તો પછી આપણને તો કંઈ ફાયદો નહીં પહોંચે અને દુશ્મનો આપણાથી બહુ ખુશ હશે અને આપણને સારા સારા કુરાન પ્રિન્ટ કરીને પણ દેશે કે આ સારી રીતે પડો તમે, કારણ કે તમારા કુરાન પડવામાં અમને કોઈ નુકસાન થવાનું નથી.
મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન પણ ઈ જ પોલિટિક્સ લઈને આગળ વધે છે કે તમારે કુરાન ખાલી તિલાવત કરવાની છે, બાકી એની તફસીર, એની સમજૂતી, એનો ટ્રાન્સલેશન, અથવા તો ઈ ક્યાં નાઝિલ થયું, શું કામ નાઝિલ થયું, કોની શાનમાં નાઝિલ થયું, એ બધી તમારે કઈ ચોવટ કરવાની જરૂર નથી. આ મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન, કારણ કે ખાલી પડે રાખી અને સમજે નહીં તો પછી મુઆવિયા ઇબ્ન અબી સુફિયાનને આ કોમને જે તરફ લઈ જવી હોય એ લઈ જઈ શકે. પછી જુમાની નમાઝ એમ કે આપણે બુધવારે પડી અને જંગી સિફિન માટે નીકળી જઈએ તો બધા માણસો હા કહેવા માંડશે. કઈ ફેરફાર કરવો હોય તો વાંધો નહીં આવે, પરંતુ હવે જેમ જેમ જમાનો આગળ વધે છે તો આ કુરાન ખાલી અરબ લોકો જ ઉપયોગમાં નથી લેતા, બલકે ઇસ્લામ એટલો ફેલાઈ ગયો છે કે પર્શિયન લોકો પણ ઇસ્લામમાં દાખલ થઈ ગયા, હબશાના લોકો પણ મુસલમાન થઈ ગયા છે, આફ્રિકા સુધી ઇસ્લામ પહોંચી રહ્યો છે, અરબના હિજાઝથી આ ઇસ્લામ બહાર નીકળી રહ્યો છે. તો હવે જે લોકોની જબાન અરબી નથી એ લોકો સમજી નથી શકતા, એ લોકોને ટ્રાન્સલેશનની જરૂર પડે, એ લોકોને તફસીરની જરૂર પડે, અને એક જનરેશન બદલાઈ ગયું એટલે કે જાણવાની પણ વૃત્તિ જવાનોમાં જાગે કે આ આયત કોના માટે નાઝિલ થઈ ને ક્યાં નાઝિલ થઈ, તો તફસીરની જરૂર પડે. પણ ના, મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન કહે છે કે નહીં, કુરાનની ખાલી તિલાવત કરવાની છે, બીજું કંઈ કરવાનું નથી. હવે ઇબ્ન અબ્બાસનો કંઈક એક શામનો સફર હતો, રાવી છે એ મુઆવિયા ઇબ્ન અબી સુફિયાનને જઈને કહે છે કે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન આ શું કર્યું છે, હું ઇબ્ન અબ્બાસ રાવી છું, મારો કંઈક મરતબો છે, હું તફસીરના દર્શ આપતો હતો ને હવે તે મનાઈ કરી નાખી, હવે મને રોકવામાં આવે છે, હું જે છે મારા ઉપર પાબંદી લગાડી દેવામાં આવી છે કે હું તફસીરના દર્શ બયાન નથી કરી શકતો. અને એમ આવ્યા, અગર જો તું આ તફસીરના દર્શ બયાન કરવાના બંધ કરી દઈશ ને તો લોકોને કુરાન સમજવામાં નહીં આવે અને આ કુરાન આખું બદલાઈ જશે, જેને જેમ ભાવે એમ તિલાવત કરશે, જેને જેમ ભાવે એમ મન ઘડત તફસીર કાઢવા માંડશે, મન ઘડત રાય પ્રમાણે કહેવા માંડશે કે પોસિબલ છે આનો મતલબ આમ થતો હશે. માટે બહુ જરૂરી છે કે આ તફસીરના દર્શ તારે પાછા ખોલી નાખવા પડશે. મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન ઇબ્ન અબ્બાસની સામે જોવે છે, ઇબ્ન અબ્બાસ તાકીદ કરે છે કે નહીં તફસીરના દર્શ હોવા જ જોઈએ. મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન કહે છે કે ઠીક છે વાંધો નહીં, તફસીરના દર્શ શરૂ કરી દેશું, પણ તારે નથી દેવાના, તફસીર તારે નથી કરવાની, બલકે તફસીર જે છે એ અમારો આલિમ કરશે. કાબુલ અહબાર નામનો એક માણસ છે કે જે માવિયાનો દરબારી છે, એને હું કહું છું કે એ તફસીરના દર્શ કરે, અને એનાથી માણસો શીખીને જાય અને બીજા ગામે તફસીર કરવામાં આવે. પણ તારે તારા ઉપર તો પાબંદી એમ જ છે ઇબ્ન અબ્બાસ, કારણ કે ઇબ્ન અબ્બાસ વિશે આપણે જાણીએ છીએ કે ઇમામ અલી અલૈહિસ્સલામના ચાહવા વાળા છે. અગર એ તફસીર કરશે તો ઇમામ અલી અલૈહિસ્સલામના શીખાડ્યા મુજબ તફસીર કરશે, જ્યારે કે કાબુલ અહબાર જે તફસીર કરશે એમાં જે છે શાને નઝુલ અગર અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ માટે હોય તો એ કહી દેશે કે ના ઇબ્ન મુલજિમ માટે છે, અને એ ઉચ્ચું પણ છે. શાને નઝુલ કોના માટે આયત નાઝિલ થઈ હોય તો કે આ આના માટે છે, આ આના માટે છે, આ મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન માટે છે, જે સારી સારી આયતો હોય દુશ્મનાને અહેલે બૈત માટે, અને જે મઝમ્મતમાં આયત નાઝિલ થઈ હોય તો એની તફસીર કરે કે આ અહેલે બૈત માટે નાઝિલ થઈ છે. એટલે આખો દીન જે છે એવી વાવણી કરવામાં આવે છે કે જેના નુકસાન અને કાંટા ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામને ભોગવવા પડે છે. હવે એવામાં ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ઉપર એક જિમ્મેદારી ઈ છે કે લોકો વચ્ચે કુરાનની તફસીરના દર્શ બયાન કરે. મેં તમને એક મજલિસમાં વાત કરી હતી કે ઇમામે કેવી રીતે તફસીરના દર્શ બયાન કર્યા છે, લોકોને બોલાવતા રાતના વખતમાં રાતના અંધારામાં તફસીરના દર્શ બયાન કરે. કોઈ સૈનિક વટાય તો કહે છે કે કુરાનની તિલાવત થાય છે, અહીંયા કુરાનની તિલાવત કરાવવા લાગે કોઈ પાસે, અથવા પોતે તિલાવત કરવા લાગે. એવી રીતે ઇમામે તફસીરો બયાન કરી છે, જેના બે ત્રણ એક્ઝામ્પલ
જે હજી સુધી આપણે ચોથા ઇમામની હદીસથી તફસીર મળે છે એના વિશે હું તમને વાત કરું. અગર જો એક સારી એવી એક્યતાથી સલવાત પડીને અગર જો મને સાથ આપો તો. એક વાર સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. જ્યાં ઇમામ અલી અલૈહિસ્સલામની શાનમાં જે આયત નાઝિલ થઈ હોય અને એને અગર જો ઇબ્ને મુલજિમથી મનસૂબ કરી દેવામાં આવે તો પછી શું થાય કે જે ઇબ્ને મુલજિમે ઇમામ અલી અલૈહિસ્સલામના માથામાં તલવાર મારી છે એ બહુ સારું કામ કર્યું. એટલે ઇબ્ને મુલજિમનો દરજ્જો ચડાવવા ચાહે છે અને ઇમામ અલી અલૈહિસ્સલામનો દરજ્જાને પછાડવા ચાહે છે. પણ ઇમામ અલી ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ જે 35 વર્ષમાં જે તફસીર ઉપર કામ કરે છે, હદીસ ઉપર કામ કરે છે અને જે મુઆવિયાની 50 વર્ષની મહેનત છે એના ઉપર પાણી ફેરવે છે, એમાંથી એક આ તફસીર છે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામના તફસીરના દર્સમાં ઇમામથી પૂછવામાં આવ્યું કે મોલા આ આયતનો મતલબ શું થાય? અંતકુલ નફ્સુન યા હસરત અલા મા ફરક્તુ ફી જંબિલ્લા વ ઇન કુન્તુ લમિનસ સાખિરીન. ત્યારે કયામતનો દિવસ જયારે આવશે ને ત્યારે આ નફ્સ આવાજ દેતું હશે, અય કાશ, અફસોસ છે મારા ઉપર, અય કાશ મેં જે છે અલ્લાહના પડખાનો સાથ દીધો હોત. શું છે? જંબુલ્લા, અલ્લાહના પડખાનો સાથ દીધો હોત અને હું મજાક ઉડાવનારાઓમાંથી ના હોત. અહીંયા બે વસ્તુ આયતમાં છે કે એક તો પોઝિટિવ વસ્તુ મારે કરવી જોઈએ હતી અને એક મારે નેગેટિવ વસ્તુ કરવાથી બચવું જોઈએ હતું આ દુનિયામાં અને આખેરતમાં એના કારણે મારે પસ્તાવવું પડે છે. તો એ કઈ વસ્તુ છે પોઝિટિવ? તો કે હું અલ્લાહના પડખામાં રહ્યો હોત. તો કે અલ્લાહનું પડખું એટલે શું? અલ્લાહને તો શરીર નથી. તો આ જંબુલ્લાથી શું મતલબ છે? અને નેગેટિવ વસ્તુ કે હું મજાક ઉડાવનારાઓમાંથી ના હોત, અલ્લાહના પડખાની મજાક ઉડાવનારાઓમાંથી ના હોત. તો કે આ આયતની તફસીર વિશે શું કહો છો? ત્યાં કાબુલ અહબાર મુઆવિયાનો દરબારી મુલ્લા ઇમામ અલી અલૈહિસ્સલામ માટે જે આયત નાઝિલ થઈ છે એને ઇબ્ને મુલજિમ માટે તફસીર કરે છે અને અહીંયા ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ અલ્લાહનું પડખું જંબુલ્લાની તફસીર કરે છે કે આ જંબુલ્લાથી મુરાદ મોલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલૈહિસ્સલામ છે. અગર જો હું ઇમામ અલી અલૈહિસ્સલામની સાથે રહ્યો હોત, એમની વિલાયતને કબૂલ કરી હોત અને ઇમામ અલી અલૈહિસ્સલામની મજાક ના ઉડાડી હોત, એમને જે છે નીચા દેખાડવા કોશિશ ના કરી હોત તો આજે હું પસ્તાવો કરવા વાળાઓમાંથી ના હોત, અઝાબનો મજાક ચાકવા વાળાઓમાંથી ના હોત. આ કયામતમાં કોણ બોલશે? કે જેણે ઇમામ અલી અલૈહિસ્સલામનો દામન છોડ્યો છે અને ઇમામ અલી અલૈહિસ્સલામ પ્રત્યે બુક્સ અને કીનો રાખ્યો છે. કોણ તફસીર કરી રહ્યું છે અને ક્યાં જમાનામાં કરી રહ્યું છે? મુઆવિયાએ જે કાંટા વાવેલા છે ત્યાં ઇબ્ને મુલજિમને ઉપર ચડાવવામાં આવે છે. ઇમામ એ કાંટાને કાઢી અને સહી તફસીર બયાન કરી અને એક એવા ફૂલ વાવી રહ્યા છે કે જેની ખુશ્બુ આજે આપણે આ મજલિસમાં લઈ રહ્યા છીએ. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. બીજી એક આયતની તફસીર ઇમામથી પૂછવામાં આવે છે. જોકે ઘણી બધી વસ્તુ પણ અમુક અમુક રિવાયતો જે આપણા પાસે પહોંચી છે એમાંથી બે ત્રણ મારે એક્ઝામ્પલો લેવા છે કે જેથી આપણી મજલિસ પણ નૂરાની થાય અને એક મેસેજ પણ પહોંચે. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામથી સવાલ કરવામાં આવ્યો કે મોલા આ આયતનો મતલબ શું છે? વ ઇન્ન સાઅત લઆતિયતુન, કે કયામત આવવાની છે. ફસ્વ તફહિલ જમીલ, માટે એકબીજાને સુંદર રીતે માફ કરો. હવે આ બે એક આયતમાં બે વસ્તુ વિશે વાત કરવામાં આવી છે પણ એના વિશે કઈ રબ્ત નથી દેખાતો. કયામત આવવાની છે ને તમે માફ કરો, આનો મતલબ શું? ફસ્વ સફહલ જમીલ, આનો મતલબ શું થાય? ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ કહે છે કે યાદ રાખો
કયામતનો દિવસ આવવાનો છે ત્યારે બધાનો હિસાબ થશે. પરંતુ અગર જો તમારે માફી જોવે છે અલ્લાહની બારગાહથી, તો તમે પણ તમારા મોમિન ભાઈને માફ કરો. તો કે સફલ જમીન એટલે શું? માફ કરવાની વાત અહીંયા સુધી તો સમજાય કે સુંદર રીતે માફ કરો એટલે શું? કે તમે તમારા મોમિન ભાઈથી અગર તમારી પ્રત્યે કાંઈ ભૂલ થઈ જાય, કાંઈ ગલતી થઈ જાય, તો એવી રીતે માફ કરો કે એને કઈ નીચા જેવું પણ જોવા જેવું પણ ના થાય. ઘણાની આદત હોય ને કે બધા ભેગા થાય ને પછી એમ કે જા મેં તને માફ કર્યો, એટલે બધાની વચ્ચે પોતાનો કોલર ઊંચો ચડાવે અને સામે વાળાને જરાક જલીલ કરવા માટે કોશિશ કરે કે જો મેં તને માફ કર્યો, જો તારી ભૂલ થઈ ગઈ હતી. નહીં, ઇમામ ઈ જાત છે કે જે શીખાડે છે આપણને કે કોઈને માફ કરો તો એવી રીતે માફ કરો કે એને નીચા જોવા જેવું પણ ના થાય. યાદ છે ને ઓલો વાક્યો, હમણાં શાયદ આપણે અહીંયા પડ્યો હતો કે કોઈ મોલાના પડ્યા હતા, કે ઇમામને એક માણસ આવી અને ખરાબ બોલી જાય છે, ગાળો દઈ જાય છે અને ચાલ્યો જાય છે. એમના સાથીઓ કહે છે કે આપણે એને મારીએ. ના, ઇમામ કે ચાલો એના સાથે એના ઘરે જઈએ, જવાબ દઉં છું. જાય છે ઇમામ, દરવાજો ખટખટાવે છે, ઈ માણસ ખોલે છે, જોવે છે ઇમામ સજ્જાદ અલૈહિ સલાતુ વસલામ. એને થયું કે ઇમામ કંઈક બદલો લેશે, કંઈક જવાબ આપશે, કંઈક મને ખરાબ બોલશે. ઇમામ શું કહે છે? ભાઈ, તે જે બધી વાત કરી છે અગર સાચી હોય તો ખુદા મને માફ કરે, ખોટી હોય તો ખુદા તને માફ કરે. આ છે બહુ પ્યાર મોહબ્બત થી માફ કરવો, અહેસાન આમાં જતાવવાનો નથી. ઇમામ પોતાના શિયાઓમાં આ સંસ્કૃતિને જાગૃત કરવા કોશિશ કરે છે. આપણે સોશિયલ પ્રાણી છીએ, સામાજિક પ્રાણી છીએ, આપણે એકબીજાની વિચારધારા અલગ અલગ હોય, એકબીજાને કંઈક પ્રોબ્લેમ થઈ જાય તો એકબીજાને એવી રીતે જાતું કરો કે એકબીજાને શર્મિંદગીનો અહેસાસ ના હોય કે બધું તને માફ છે. કહેવાની પણ જરૂર નહીં, ચાલ્યું ગયું, બધું થઈ ગયું થઈ ગયું, ભૂલી જા. અગર સામેવાળો માફી માંગવા પણ આવે તો કે થઈ ગયું, મેં પણ માફ કર્યું, હું પણ તારાથી રાજી, ખુદા પણ રાજી. જ્યારે મોમીનો આપસમાં એકબીજાને માફ કરતા શીખશે ને, તો પછી ઇમામ કહેશે કે કયામતનો દિવસ આવશે ને, તો ખુદાવંદી આલમ કહેશે કે હું તારા નામે આમાલને એવું કોરું કરી નાખીશ કે એમાં કોઈ જાતની બુરાઈ નહીં હોય. ના તો મારો અધિકાર એમાં બાકી હશે, ના તો કઈ તારા મોમીન ભાઈનો અધિકાર એમાં બાકી હશે. એક સલવાત પડે મોહમ્મદ વાળી મોહમ્મદ. ત્રીજી એક આયતની આપણે વાત કરીએ ને પછી હદીસ તરફ જઈએ આપણે, કે જેમાં ઇમામજી સવાલ કરવામાં આવ્યો કે મોલા આ આયતની તફસીર જરાક બયાન કરો. વલ્લદીના ફી અમવાલિહિમ હક્કુન માલૂમ, જ્યારે મોમિનોની અથવા તો નેક માણસોની સિફત બયાન કરવામાં આવે છે ને, તો એક સિફત આ રીતે બયાન કરવામાં આવે છે કે એ મોમિનોની સિફત એક ઈ છે કે એ લોકો પોતાના માલમાં એક ખાસ બજેટ રાખે છે. આ ગુજરાતીનો એકદમ રવાન દરજોમાં તમને સમજાય, પોતાના માલમાં એક ખાસ ભાગ અલગ રાખે છે. તો ઇમામને પૂછવામાં આવ્યું આ હક્કુન માલૂમ, ખાસ ભાગ જે મોમીનો અલગ રાખે છે એ શું ઝકાત છે? તો કે ના, આ ઝકાત નથી, હોમ્સ છે, હોમ્સ નથી. શું છે? તો કે આ એક જાતનો ગરીબો માટેનો એક સદકો છે, એક ગરીબો માટેનો એક ભાગ બહાર રાખે છે. મોમીન ઈ છે કે જે ખાલી ભેગું કરવામાં નથી સમજતો, બલકે જે એના પાસે છે એમાંથી એને ઉપયોગ કરી અને મોમિન ભાઈની જરૂરિયાતો પૂરી કરવાની છે. એક સરસ મજાનો વાક્ય યાદ આવે છે. એક ભાઈને પોતાના પગારમાં પૂરું નહોતું થતું. હવે ખબર છે ને કે આપણે ગમે એટલું કમાઈ લઈએ ને તોય આપણને તો શું લાગવાનું છે? શું લાગવાનું છે? બહુ ઓછા છે પૈસા, બહુ ઓછા છે. ભલે ને મહિનાના 2 લાખ રૂપિયા કમાતો હોય તો કે હજી થોડાક વધી જાય ને તો સારું, બેંક બેલેન્સ કરોડોમાં પહોંચી જાય ને તો પણ એમ થાય કે હજી 2 મીંડા પાછળ લાગી જાય ને તો સારું. આ કોઈ દિવસ ઘટવાનું નથી, પણ
હવે ઘણી વખત એવું હોય છે કે ના પગાર બહુ ટૂંકો હોય, આ જમાનાના 5000 આપણે ગણીએ ને તો બહુ ઓછા હોય, માણ માણ પૂરું થતું હોય. એમાં એક માણસ હતો કે જેના ખર્ચા બહુ વધારે હતા, પગાર પણ સારો પણ ખર્ચા બહુ વધારે, તો શું કરવું? હવે અહીંયા કાઉન્ટમાં વાત કહેતો જાઉં, આ શું કામ આપણને આપણા પગારમાં પૂરું નથી થતું, અથવા તો આપણી આવક પેઢી હોય તો એમાંથી આપણે પગાર જ લેતા હોય, એક ફેક્ટરી હોય તો આપણે પગાર જ લેતા હોય કે આપણે બાંધેલું હોય, પણ એમાં ખર્ચામાં પૂરું ના થતું હોય, શું કામ? એનું કારણ આજે આપણે બજારમાં જઈને આપણી જરૂરતો શું છે એનું લિસ્ટ ત્યાં નક્કી કરીએ છીએ. અગર જો આપણે લિસ્ટ ઘરેથી નક્કી કરીને જઈએ ને કે મને બજારમાંથી આ આ લેવાનું છે અને આપણે એ જઈને લઈ આવીએ, પણ નહીં. આજે મોટી મોટી પેઢી શું કરે છે, મોટા મોટા મોલ ખોલે છે, પછી એમાં ઘડિયાળ ક્યાંય ના રાખે, એમાં બારી ક્યાંય ના રાખે, અને એટલી બધી આર્ટિકલ એમાં રાખી દે કે માણસ ત્યાં ફરે રાખે, વસ્તુ જોવે રાખે અને ખરીદી કરે. આ ખોટા ખર્ચા ઇન્સાનના પગારને ટૂંકાવી નાખે છે. માટે કહેવામાં આવે છે કે તમારી જરૂરતોને પહેલા ઘરે નક્કી કરો અને પછી બહાર ખરીદી કરવા જાઓ. પરંતુ અગર જો આનાથી ઉલટું કર્યું ને તો ગમે એટલો પગાર હશે ઓછો પડશે. ખેર આ એક ટોપિક બહારની વસ્તુ અહીંયા આવી ગઈ. કહેવાનો મકસદ એ છે કે એક ભાઈ હતા, એને એનો પગાર ટૂંકો પડતો હતો. હવે કરે તો શું કરે, તો એને કોઈનો મોમિન ભાઈ શીખાડે છે કે જો તારે તારા માલમાં બરકત જોતી હોય ને તો તું એક કામ કર, તારા પગારનો એક ભાગ, નાનકડો ભાગ તું કાઢીને અલગ રાખ. દાખલા તરીકે તારી કમાણી 25,000 છે તો 1-2,000 રૂપિયા તું એમાંથી અલગ કર નાખ. એ ખાસ ગરીબો માટે હોય, એ ઝકાત પણ ના હોય અને ખુમ્સ પણ ના હોય, આ અલગ વિષય છે ખુમ્સ અને ઝકાત. પણ એક હક્કે માલૂમ તું રાખી દે અને એ ગરીબોને તું દે, અને પછી જો તારા માલમાં કેવી રીતે બરકત થાય છે. થોડાક વખત એ માણસ કહેવા પ્રમાણે કરે છે કે ગરીબનો માલ પોતાના પગારમાંથી અલગ કરી નાખે છે વાજિબાત ઉપરાંત, તો ખુદાવંદી આલમ એને એટલી બરકત આપે છે. કારણ કે ખુદાવંદી આલમ કોઈનો અહેસાન રાખતો નથી, એની બારગાહમાં એક દેશો ખુદાવંદી આલમ સામે 10 ગણો દઈ દેવાનો છે. આ ગેરંટી વાળી વસ્તુ છે કે ત્યાં હક્કુન માલૂમ ખાસ ભાગ અલગ કર્યો, ગરીબોને દીધો, તો ખુદાવંદી આલમે એના માલમાં બરકત નસીબ કરી. આ ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલેહ સલાતુ વસલામની તફસીર મુજબ પણ આ છે કે મોમિન ઈ છે કે જે પોતાના માલમાંથી અમુક હિસ્સો અલગ કરી નાખે છે. પણ આજે જયારે સદકો કાઢવાની વાત આવે ને તો હજી આપણી વિચારધારા રૂપિયા 2 રૂપિયા અને 5 રૂપિયા થી આગળ નથી વધતી. સદકો કાઢવો એટલે શું, તો કે રૂપિયો કાઢી નાખો. અરે ભાઈ, આજના જમાનામાં રૂપિયાનું આવે શું કે જે તમે ગરીબને જો છો? જયારે સદકો કાઢો તો કઈક દિલ ખોલીને કાઢો કે એક માણસ એનું કઈક એક પાઉં તો લઈ શકે. તો કે નહીં, સદકો કાઢવો એટલે રૂપિયો છે. આ જૂની મેન્ટાલિટી મૂકી દો. સદકો કાઢવાનો સવાબ પણ છે, બલા અને મુસીબત થી પણ બચાવે છે, પણ એમાં કંજૂસી ના કરીએ ને તો. એક તલવાર પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કહેવાનો મકસદ અત્યાર સુધીની મજલિસનો એ છે કે મોઆવિયા અને અબી સુફિયાન જેવા નાલાયક માણસોએ શું કર્યું હતું કે તફસીર ઉપર પાબંદી નાખી દીધી અને લોકોના મગજ બગાડ્યા. ઇમામ સજ્જાદ અલૈહિસલામે શું કર્યું, એ જે બગાડો હતો એને દૂર કર્યો અને પછી નવા ફૂલ ખીલાવ્યા કે જેનીથી તફસીરના દર્સ ઇમામ સાદિક અલૈહિસલામના જમાનામાં બહુ ઔજ ઉપર હતા. અને આજે આપણી પાસે કેટલી બધી રિવાયતો મોજૂદ છે આપણા 11મા ઇમામથી, અને એક જગ્યાએ ભેગી કરવામાં આવી છે એ બધી હદીસને કે જેને તફસીરે ઇમામે હસનત કરી અલૈહિસલામ કહેવામાં આવે છે. આ તો ઇમામની એક્ટિવિટી કુરાન બાબતે હતી, હદીસ બાબતે પણ એવું જ થયું. આ લોકો જે ખિલાફત ઉપર આવ્યા હતા એ લોકોનું કામ જ એ હતું કે ઇસ્લામને એકદમ નબળો કરી નાખે.
જેવી રસૂલે ખુદાની આંખ મીચાણી એટલે કહી દેવામાં આવ્યું હવેથી કોઈ રસૂલે ખુદાની હદીસ બયાન ના કરે. તમને કોઈ ગુજરાતીમાં નહીં સમજાવ્યું હોય અથવા ઉર્દુમાં સમજાવ્યું હશે તો સરખું સમજી આવજો કે નહીં મને નથી ખબર, પણ રસૂલે ખુદાની વફાત પછી એક સદી સુધી એટલે કે 100 વર્ષ સુધી હદીસને નકલ કરવા, હદીસને બયાન કરવી, હદીસનું વાંચન કરવા ઉપર પાબંદી હતી. કોઈને હક નહીં હતો કે એક હદીસ રસૂલની બયાન કરે, અને કોઈ હદીસ બયાન કરતું, નકલ કરતું તો એને દરબારમાં બોલાવી અને સજા કરવામાં આવતી, કોડા મારવામાં આવતી. આ શું હતું કે ખેર એ લોકોનું બાનું શું હતું આ હદીસ બયાન ના કરવા દેવાનું, કે ભાઈ અગર જો હદીસે રસૂલ બધા બયાન કરતા રહેશે ને તો આ કુરાન સાથે મિક્સિંગ થઈ જશે. જ્યારે કે એ જમાનામાં 200 જેટલા તો 200 થી વધારે તો હાફિઝે કુરાન હતા, અને એક લડાઈમાં 200 હાફિઝે કુરાનની શહાદત વાકે થાય છે અથવા મોત વાકે થાય છે. એ ઉપરાંત પણ હજી જમાનામાં મોજૂદ હતા, અને એ 200 જયારે હાફિઝે કુરાન એક જમાનામાં મોજૂદ હોય અને ખબર હોય કે આ કુરાન છે ને આ હદીસ છે તો પછી કઈ મિક્સિંગ થવાનો સવાલ જ નથી. પણ આ લોકોને શું હતું કે અગર જો આ રસૂલની હદીસો બધી નકલ થશે તો સાથે સાથે ફઝાઇલે અહલે બૈત અલૈહિમુસ્સલામ પણ નકલ કરવામાં આવશે. તો એ ફઝાઇલને રોકવા માટે ટોટલી હદીસને બંધ કરી દીધી. હવે જયારે ટોટલી હદીસને બંધ કરી દીધી તો પાછલા બાણેથી એક બારી ખોલી નાખી કે જેમાં મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન જેવા માણસો અમુક માણસોને મોકલાવે છે કે જે ખોટી હદીસો ઘડે છે, જે વેપારીઓ માટે હદીસ ઘડે છે. હવે દાખલા તરીકે કોઈને ડુંગળી વેચવી છે, વેચાતી નથી તો પછી ઓલા સહાબીએ રસૂલ જે હોય એને પૈસા આપી દે કે આલે ભાઈ હું તને આટલા પર્સન્ટેજ આપું છું મારી ડુંગળી વેચાવી દે, તો કે ઠીક છે મારો આટલો ભાગ, અને ઈ બજારમાં જઈને હદીસ ઘડે છે. રસૂલે ખુદાએ કીધું કે અગર જો મક્કાની ડુંગળી કોઈ ખાઈ લે તો એની ઉપર જન્નત વાજિબ છે. ઓલાનું આખું ગોડાઉન ભર્યું હતું બધું એક દિવસમાં ખાલી. ઇમોશનલથી આવી બધી વેપાર કરવામાં આવતા ખોટી હદીસ ઘડવામાં આવતી. એનો ઇફેક્ટ ક્યાં પડ્યો? ચોથા ઇમામના જમાનામાં લોકો હદીસથી ગાફિલ, હદીસથી અજાણ, હદીસની જગ્યાએ કાંટા ઉગી ગયા. હવે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની એક્ટિવિટીમાં જોઈએ તો આ બધા ઝેરી ખોટી હદીસના રૂપે ઝેરી કાંટા જે ઉગેલા છે એ બધાને દૂર કરવા અને સહી હદીસ બયાન કરી સુંદર ફૂલો ખીલાવવા હતા. હું અત્યારે તમારી સમક્ષ એક હદીસ બયાન કરી અને એની વિશે વાત કરી અને હું પછી આવું છું મસાહેબ તરફ. પણ હવે વધારે બોલું છું ને આજે ખબર ના મને પ્યાસ વધારે લાગે છે, તો તમને તમારી પાસે પણ માંગણી કરું છું કે એક તલવાતનો સહારો આપો તો હું પાણી પી લઉં. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની ઘણી બધી હદીસો આપણા પાસે મોજૂદ છે, જેવી રીતે રિસાલતુલ હુકુકની વાત કરી ઘણી દુઆના રૂપે બધી વસ્તુ મોજૂદ છે. પણ એક હદીસ હું તમને લઈ લઉં કે જેમાં ઇમામ 3 વસ્તુ બયાન કરે છે કે જેથી આપણને ખબર પડે કે ઇમામે કેટલી સારી સારી વસ્તુ આપણા સુધી પહોંચાડી છે. ઇમામ ફરમાવે છે લા યુહલિકુલ મુઅમિન બૈના સલાસ ખિસાલ, કે મોમિન જે છે એ કોઈ દિવસ હલાક નથી થતો અગર જો એની પાસે 3 ક્વોલિટી હોય, 3 ગુણ હોય, 3 સિફત હોય. હવે આપણે પોતાની જાતને મોમિન છીએ ને તો આજે ચકાસી લઈએ કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામનો જે આપણે અશરો મનાવી રહ્યા છીએ, ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ઉપર વાત કરી રહ્યા છીએ, તો આપણે પોતાનું ઇમ્તહાન કરીએ કે હકીકતમાં મારામાં આ 3 ક્વોલિટી છે કે નહીં. અગર છે તો હું બચી ગયો, નહીતર હું પણ શું થાય હલાક થઈ જાય છે. તો ઇમામ પહેલી વસ્તુ ફરમાવે છે કે મોમિન પાસે પહેલી વસ્તુ એ હોવી જોઈએ શહાદત અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ વહદહુ લા શરીકા લહ, કે મોમિન પાસે પહેલી વસ્તુ એ હોવી જોઈએ
કે એની પાસે કલમો હોય કે અલ્લાહ સિવાય બીજો કોઈ ખુદા નથી અને ઈ એકલો છે અને એનો કોઈ ભાગીદાર નથી. આ આપણી પાસે છે કે નહીં? આપણે તો બધા કહેશું કે અમે તો કલમો પડીએ છીએ, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ, આ તો કલમો પડીએ છીએ. નહીં, અહીંયા ઇમામ એમ નથી કહેતા કે તમારા મોઢામાંથી, બલકે તમારા અમલમાં લા ઇલાહા ઇલ્લલ્લાહ છે કે નહીં. આપણે કોઈ કામ કરીએ, દાખલા તરીકે આપણે માતમ કરતા હોય, માતમ કરવું સારી વસ્તુ છે, અસરદારી છે, બરાબર છે, પણ કોના માટે કરીએ છીએ? ઇમામ હુસૈન ના ગમમાં કરીએ છીએ, વાત બરાબર છે, પણ કોના માટે કરીએ છીએ? અલ્લાહને રાજી કરવા માટે કે કોઈ જોઈ રહ્યું છે એનામાં એને સામે ઇમ્પ્રેશન જમાવવા માટે? નમાઝ પઢીએ છીએ કોના માટે? અલ્લાહ માટે કે ના કોઈ મને જોવે અને હું સરસ મજાની મોમિન હોવાની છાપ બહાર પાડો. એક વખત એક મસ્જિદમાં એક ભાઈ નમાઝ પઢતા હતા, નમાઝ નો ટાઈમ થયો, નમાઝમાં દાખલ થયા, અલ્લાહ અકબર ને ફટાફટ નમાઝ પઢતા હતા. એવામાં કંઈક અવાજ આવ્યો પાછળથી, પાછળ કંઈક સહન હતું, દરવાજો હતો, તો એવું લાગ્યું કે દરવાજામાંથી કોઈ દાખલ થયો. તો આ ભાઈ જે નમાઝ ફટાફટ પડતા હતા એકદમ આસ્તે થઈ ગઈ. પછી સરખી મજાની તજવીદ ને કિરાત ને અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન ખેંચી ખેંચીને એવી રીતે આખી નમાઝ પૂરી કરી. પાછળ ફરીને જોયું તો શું હતું? મસ્જિદમાં કૂતરું કરી ગયું હતું. પછી વિચાર કરે છે કે આમે નમાઝ કોના માટે પડી? ખુદા માટે પડી કે કોઈ કૂતરા માટે પડી? હવે આ નમાઝનો એક ફાયદો એ છે, અસલાતો તન્હા અનિલ ફહશા વલ મુનકર, કે આ નમાઝ ઇન્સાનને ગુનાહ અને મુનકરાથી બચાવે છે. શું આપણી નમાઝ એવી છે કે જે આપણને ગુનાહથી રોકે છે? નથી. તો આપણી નમાઝ જે છે એ ખુદા માટે હતી નહીં, એમાં ઘણો સુધારો કરવાની જરૂર છે. ન કે મૂકી દેવાની, સુધારો કરવાની જરૂર છે. પણ અગર જો આપણા કાર્યો બધા અલ્લાહ માટે થઈ જાય ને, તો આપણે જે જબાનથી લા ઇલાહા ઇલ્લલ્લાહ વહદહુ લા શરીક લહ પડીએ છીએ ને, એ અમલી સ્વરૂપ ઇખ્તિયાર કરી લેશે. અને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ફરમાવે છે, અગર જો તમારી પાસે આ લા ઇલાહા ઇલ્લલ્લાહ સરગો આવી ગયો ને, તો તમને કોઈ હલાક નથી કરી શકવાનો. આ એક વસ્તુ. બીજી વસ્તુ કે શફાઅતે રસૂલિલ્લાહ, બીજી વસ્તુ જે મોમિનને જરૂર પડે છે એ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની શફાઅત છે. શફાઅત શું છે? આપણે શફાઅતનો શબ્દ જે અરબી છે ને એ આપણે બહુ સાંભળતા આવીએ છીએ, પણ હકીકતમાં શફાઅત એટલે શું? હવે અમુક વખતે આપણને કંઈક સરકારી કામ પડે, સરકારી કામ આપણું અટકાણું હોય, થતું ના હોય, અથવા તો એડમિશન લેવા જઈએ આપણે આપણા બચ્ચાનો, એડમિશન થતું ના હોય, તો આપણને ત્યાં કોકની સિફારિશની જરૂર પડે કે ભાઈ મારી સિફારિશ કરી દે ને, મારી લાગવક કરી દે ને. આપણે લાગવક લગાડીએ ને એનું નામ સિફારિશ, અને એને અરબીમાં કહેવાય, શું કહેવાય? શફાઅત. હવે જ્યારે આપણે અલ્લાહની બારગાહમાં પહોંચ્યું ને, આપણી પાસે બધા, આપણે બધા ગુનેગાર છીએ. હવે આ ગુનાઓના કારણે આપણે જહન્નમમાં જવું પડશે ગુનાઓને પાક કરાવવા માટે. હવે આ જહન્નમમાં ના જવું પડે એટલે આપણી પાસે એક રસ્તો છે કે આપણે રસૂલે ખુદાને કહીએ કે યા રસૂલ અલ્લાહ, તમે અમારા નબી છો, અમે તમારી ઇતાત કરતા હતા, પરંતુ અમારા કંઈક ગુના થઈ ગયા છે, કંઈક વાજીબાજમાં ખામી રહી ગઈ છે, તો અમારી કંઈક અલ્લાહની બારગાહમાં સિફારિશ કરો અને એ અલ્લાહ અમને આ બધું માફ કરી દે અને પછી અમે જન્નતમાં દાખલ થઈએ. તો રસૂલે ખુદા ઘણા અહલે બૈત અલૈહિમુસ્સલામ આપણી શફાઅત કરશે. હું ઘણી જગ્યાએ કહેતો આવું છું કે આ સિફારિશ કરવી ને એ ઝીરોનું કામ કરે છે, મીંડાનું કામ કરે છે. કેનું કામ કરે છે? મીંડાનું. અગર આપણે આ દુનિયામાં એકડો ઘૂંટીને ગયા હોય તો રસૂલે ખુદાની શફાઅત નસીબ થાય તો એ એકડો ઘૂંટેલો હોય ને એની પાછળ એક મીંડું લાગે,
ઇમામ અલી અલૈહિસ્સલામની શફાત નસીબ થાય તો બીજું મીંડું લાગે, દસ ના સો થયા. હઝરત માસુમા અલૈહિસ્સલામની શફાત નસીબ થાય તો ત્રીજું મીંડું લાગે, ઇમામ રઝાની શફાત નસીબ થાય તો ચોથું મીંડું લાગે. પરંતુ આપણે આ દુનિયામાં એકડો ઘૂંટીને ના ગયા હોય તો એક શફાત કઈ કામ લાગવાની છે? અરે ભાઈ, હું તારા છોકરાનું એડમિશન કરાવું પણ કઈક તો લાયકાત હોવી જોઈએ તારા છોકરામાં, તો હું એડમિશન કરાવું. હવે તારો છોકરો અગર પાગલ હોય તો પાગલનું એડમિશન હું કેમ કરાવી શકું? આવી જ હાલત આપણી થવાની છે. માટે જરૂરી છે કે થોડુંક ઈમાન અને અમલ આપણે આ દુનિયાથી સરખું કરીને જઈએ તો ત્યાં હલાકતનો સામનો નહીં કરવો પડે. બાકી અગર જો રસૂલે ખુદાની શફાત નસીબ ના થઈ ને તો આપણા એક એક ગુના બક્ષાવવા મુશ્કેલ થઈ જશે. અગર સલવાતનો સહારો આપો તો આપણે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની એક દુઆનો સહારો લઈએ કે એમાં ઇમામ શું ફરમાવે છે કે એક ગુનાહ માફ કરવા માટે કેટલી મહેનત છે. એક સલવાત પડે મોહમ્મદ વાલીમાં. સહી સજ્જાદિયા દુઆ નંબર 16, એમાં ઇમામ ફરમાવે છે, ધ્યાનથી સાંભળજો, હું ફટાફટ તરજમો કરું, મારી પાસે હવે સમય નથી. અહી મારા અલ્લાહ, અગર હું એટલું રડું કે જેથી મારી આંખની પાપણ હોય ને એ ખરી પડે, હું એટલી તારી બારગાહમાં આહોઝારી કરું કે મારું ગળું જે છે એ એકદમ સુકાઈ જાય અને બેસી જાય, તારી સામે માફી માંગવા હું એટલો ઊભો રહું ને કે મારા પગમાં સોજા ચડી જાય, તારી બારગાહમાં હું એટલા રૂકુ અને સજદા કરું, એટલા રૂકુ કરું કે મારા વાસાના હાડકા જે છે એ ખરી પડે, તારી બારગાહમાં એટલા સજદા કરું કે મારી આંખના ડોળા જે છે એ લટકી પડે, અને હું આખું જીવન માટી ખાવામાં પસાર કરું અને મારા જીવનના અંતિમ શ્વાસ સુધી ડોળું પાણી પીતો રહું, અને આ બધું કરવા સાથે અગર તને એટલો પુકારું કે જેથી મારી જીભ મૂંગી થઈ જાય અને શરમના કારણે મારી પલકો જે છે તારી સામે એક જરાક વાર માટે પણ આસમાન તરફ બુલંદ ના થઈ શકે, અને આ બધું કરું ને તો પણ મારો એક ગુનાહ માફ કરાવવા માટે પણ પૂરતું નથી. એટલે જોઈએ ને, આપણે એમ સમજીએ કે આ ગુના છે ને માફ થઈ જશે, નહીં. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ફરમાવે છે કે કોઈ પણ ગુના હોય ને એને માફ કરાવવો કેટલો અઘરો છે. આપણે શું કરવાનું છે? ઈમાન અને અમલની સાથે આ દુનિયાથી રુખસત થવાનું છે, જેથી કંઈક ખામી રહી ગઈ હોય તો અહલે બૈત અલૈહિસ્સલામની આપણને શફાઅત નસીબ થાય, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની શફાઅત નસીબ થાય. એ શફાઅત મળશે ને તો પછી આ બધું જે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામે આપણને દુનિયામાં કરવાનું કીધું કે એક ગુના માટે એટલું બધું કરવાની જરૂર હોય એ સ્કીપ થઈ જશે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની મોહબ્બતમાં. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. અને ત્રીજી વસ્તુ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસલામ ફરમાવે છે, વસઅત રહમતુલ્લાહ અઝ્ઝા વજલ. પહેલું કલમો હોવો જરૂરી છે, બીજું રસૂલની શફાઅત હોવી જરૂરી છે, અને ત્રીજું અલ્લાહની રહેમત હોવી જરૂરી છે. અગર જો આપણને અલ્લાહની રહેમત નસીબ ના થઈ તો આપણે જે લાનત કરીએ છીએ એનો મતલબ શું છે ખબર છે? કારણ કે ખુદાવંદી આલમની રહેમત એક એવી વસ્તુ છે કે જેણે દરેક વસ્તુને ઘેરી લીધેલ છે. વસિયાત કુલ્લ શય, દરેક વસ્તુને ઘેરી લીધી છે આ દુનિયામાં. પણ હવે આપણે ચાહીએ છીએ કે જે અહલે બૈતના દુશ્મન છે એ અલ્લાહની આ રહેમતથી દૂર થઈ જાય, એટલા માટે આપણે લાનત કરીએ છીએ, દુઆ કરીએ છીએ કે ખુદાય તું આ અહલે બૈતના દુશ્મનને તારી રહેમતથી દૂર કરી દે. જ્યારે એ દૂર થશે ને તો એના માટે એક જ ઠેકાણું જહન્નમ અને એના પસ્તરીન દરજ્જા છે. હવે આપણે જેના માટે લાનત કરીએ છીએ અને દુઆ કરીએ છીએ કે ખુદા તું એને તારી રહેમતથી દૂર કરી દે,
પરંતુ હવે અગર આપણે કોઈ દુશ્મનાને અહેલે બૈત ઉપર લાનત કરી અને આપણે પણ એવા કામ કરવા જઈએ તો શું આપણને અલ્લાહની રહેમત નસીબ થશે કે અલ્લાહની રહેમતથી દૂરી નસીબ થશે? આ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ પોતાની હદીસ દ્વારા સમજાવે છે કે તમે તમારી જિંદગીમાં ત્રણ વસ્તુને પરફેક્ટ કરો. એક, તમારા કલમા લા ઇલાહા ઇલ્લલ્લાહને પરફેક્ટ કરો. તમે દુનિયામાં એવા બનો કે જેથી તમે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની શફાઅતના હકદાર બની શકો, અને એવા બનો કે જેથી અલ્લાહની રહેમત જેથી તમારા શામિલે હાલ થઈ જાય, કે જેથી તમને દુનિયામાં પણ કામયાબી મળે અને આખિરતમાં પણ કામયાબી મળે. બસ અજીજો, કહેવાનો મકસદ મારો આજના દિવસે એ હતો કે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની એક્ટિવિટીમાં બે મહત્વની વસ્તુ ઇમામે જે કરેલી છે કે જે જૂના જમાનામાં ખરાબી ફેલાતી ફેલાતી ધીરે ધીરે ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામના જમાનામાં મોટી થઈ ગઈ હતી, ઇમામ એને જડમૂળમાંથી ઉખાડી ફેંકે છે. એમાં ખોટી તફસીર અને ખોટી હદીસ હતી, ઇમામ એ બધીને કાઢી અને શિયાઓને સાચી હદીસ અને સાચી તફસીરની મારેફત અને ઓળખ કરાવે છે. અને આ વસ્તુ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામના જમાનાથી ધીરે ધીરે આગળ વધી ગઈ અને આજ સુધી આપણી પાસે કેટલી બધી તફસીર મોજૂદ છે, સારી સારી હદીસોની કિતાબ મોજૂદ છે, અગર જો આપણે ઉપયોગ કરવાવાળા છીએ. પણ એ ઇમામ આ બધું હદીસ અને તફસીર અને ગરીબોનો ખ્યાલ કરવો આ બધી વસ્તુ કરવા સાથે સાથે હંમેશા પોતાના બાબાને યાદ કરીને ગિર્યા કરતા. પાણીને જોવે ઇમામ ગિર્યા કરે, કોઈ જવાનને જોવે ઇમામ અલી અકબરને યાદ કરે, કોઈ નાના બાળકને જોવે અલી અસગરને યાદ કરે, કોઈ નવજુવાનને જોવે તો ક્યારેક કાસિમને યાદ કરે, તો ક્યારેક ઓનો મોહમ્મદને યાદ કરે. આ સદારો કોઈ ઓરતને કોઈ બીબીને આવતા જોવે તો ઇમામ એ બીબીઓના મંદરને યાદ કરે કે આ બીબીઓ સાથે દાખલા તરીકે જનાબે ઝૈનબ ઘરમાં આવ્યા તો જનાબે ઝૈનબને જોઈને ઈશામનો બાજાર યાદ આવી જાય. સકીના ઘણી વખત કબ્રને જોવે તો સકીનાની કબ્ર યાદ આવી જાય. ઇમામ આ રીતે ક્રિયાઓ સારી કરે છે. એટલું જ નહીં, જ્યારે ઇમામ ઘરની બહાર નીકળે ને બજારમાં જવા થાય ને તો ઓલા કસાઈ જાનવર કાપવા વાળા હોય ને એ ઇમામને આવતા જોઈને પોતાનું જાનવર સંતાડવા લાગે કે એવું ના બને કે આ જાનવર ઉપર મારા મોલા ઇમામે સજ્જાદની નજર પડી જાય. અને એવામાં કોઈ જાનવર ઉપર ઇમામની નજર પડી જાય તો ઇમામ ત્યાં ઉભા રહી જાય અને એ કસાઈને પૂછે, અરે ભાઈ શું તે આ જાનવરને પાણી પીવડાવી લીધું છે? કહે છે, મોલા હા મેં એને સરખી રીતે પાણી પીવડાવી લીધું છે. એટલું પાણી પીવડાવ્યું છે કે પોતાનું મોઢું પોતાની હાથે ઊંચું ના કરે ત્યાં સુધી હું એનાથી પાણી દૂર ન તો કરતો. ઇમામ ફરી પૂછે છે કે એવું નથી ને કે આ જાનવર ભૂખ્યું હોય? તો કે નહીં મોલા, મેં એને ખાવાનું પણ ખવડાવી લીધું છે. ઇમામ ફરી પૂછે છે કે તારા ખંજરને તેજ કરી લીધું છે? એની ધાર તો બરાબર છે, એવું ના બને કે તું એને ઝબા કરવા જા અને આ ખંજરની ધાર બરાબર ના હોય તો આ જાનવરને ગળું કાપવામાં મહેનત પડે અને વધારે તકલીફનો સામનો કરવો પડે. નહીં મોલા, મેં એકદમ ધારને પણ તેજ કરી લીધી છે, એક કઈ તકલીફ નહીં થવા દેવા. જયારે આ બધું સાંભળી લઈને ઇમામ કરબલાનો રૂખ કરતા અને કહેતા, અસલામ નહીં ગયા અબતા, અસલામ નહીં ગયા અબાબ દિલ્લા, અરે બાબા આ કસાઈઓ પોતાના જાનવરોને ઝબા કરતા પહેલા પાણી પીવડાવે છે, ખાવાનું ખવડાવે છે, એમની ખંજરની ધારને તેજ કરી લે છે. પરંતુ આ મારા બાબા, જયારે તમને ઝબા કરવામાં આવ્યા તમારું ગળું સુકાયેલું હતું, તમે ભૂખ્યા હતા, પૂછા ખંજરથી તમારું ગળું, આ તમારા તનથી જ
જુદા કરવામાં આવ્યો. الا لعنه الله على القوم الظالمين لا يعلم الذين ظلموا اي منقلب ينقلبون. ખુદાએ વાસ્તે મોહમ્મદને આલે મોહમ્મદનો અમારી અમલ દિજાને કબૂલ ફરમા, અમારા ગુનાને કબીરા સગીરાને માફ ફરમા, અમારી ઇબાદતને દાદને કબૂલ ફરમા, અમારી મુશ્કેલાતોને આસાન ફરમા, અમારા રિઝકમાં બરકત દેનાયત ફરમા, ખુદાએ જે બેરોજગાર છે ખુદાને રિઝકે વાસે નાયત ફરમા, ખુદાએ મરહૂમીને મરહૂમાતને મગફરત ફરમા, હાજરીને મહેફિલની તમામ દીની જાયઝ હાજતોને પૂરી ફરમા, હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને બીજા નેક મરાજોને સેહત સલામતી સાથે લાંબી ઉમર નાયત ફરમા, ઇમામ ઝમાના ربنا تقبل منا انك انت السميع العليم.